हेलो फ्रेंड्स, मारा किचन में तमारू स्वागत छे। आजे आपणे बनावीशु वडोदरानुं फेमस सेव उसळ। तो चालो बनावानुं शुरू करिए। मैं अहींया एक बाउल में पीड़ा वटाणा लई लीधेला छे। मैं आने 5 कलाक सुधी पलळवा दीधेला छे। हवे पाणी नितारीने बाफी लेशुं। कूकर में वटाणा एड करी लेशुं। आनी अंदर 2 ग्लास जेटलू पानी एड करी लेशू। हवे आनी अंदर 1/2 चमची जेटलू मीठू एड करी लेशू। हवे कूकरनू ढाकण बंद करीने 3 થી 4 વિસલ वगाड़ी लेशू। तो 3 થી 4 વિસલ वागी गई छे अने तमे जोई शको छो कि वटाणा बफाईने रेडी थई गया छे। मैं अहींया 2 જેટલી ડુંગળી લઈ લીધેલી છે। હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। મેં અહીંયા 2 જેટલા ટામેટા લઈ લીધેલા છે। હવે આને આપણે પેસ્ટ બનાવી લઈશું। તો ટામેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। મેં 1 કડાઈમાં 4 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ। હવે આની અંદર ડુંગળીની પેસ્ટ એડ કરી લઈશું। તેલ છૂટું પડે ત્યાં સુધી પેસ્ટને સાતડી લેવાની છે। ગેસ બહુ હાઈ નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે। આને આપણે 5 થી 6 મિનિટ સુધી ચડવવા દઈશું। તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી મેં આને ચડવી લીધું છે। હવે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈશું। તમે આ પેસ્ટને વધુ ઓછી પણ કરી શકો। આને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। આને સારી રીતે ચડવવા દેવાનું છે। કાચું ના રહી જાય એનું ધ્યાન રાખવાનું છે, નહીં તો ઉસળનો જે ટેસ્ટ છે એ સારો નહીં આવે। હવે આને 2 મિનિટ સુધી ચડવવા દઈશું। તમે જોઈ શકો છો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણી પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે। હવે ટામેટાની પેસ્ટ એડ કરી લઈશું। હવે આને મિક્સ કરી લઈશું। આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને ચડવી લઈશું। હવે આપણે ઉસળની ગ્રેવી માટે 1 બાઉલમાં મેં બેસન એટલે કે ચણાનો લોટ 1 ચમચી જેટલો લઈ લીધેલો છે। હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું અને ગાંઠા ના રહે એવી રીતે આપણે આને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। આ બેટરને આપણે સાઈડમાં રાખી લઈશું। ગ્રેવીને જાડી કરવા માટે આ બેટરનો ઉપયોગ કરીશું અને આનાથી ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે। તમે જોઈ શકો છો પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે અને આમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી ધાણાજીરું, 1 ચમચી મરચું। તમે આને તમારા ટેસ્ટ પ્રમાણે પણ વધુ ઓછું કરી શકો। 1/2 ચમચી હળદર, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો। તમે આની જગ્યાએ સેવ ઉસળનો મસાલો પણ એડ કરી શકો। આને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। આને આપણે 2 મિનિટ સુધી ચડવવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે। તો તરી બનાવવા માટે મેં 2 ચમચી જેટલી પેસ્ટ સાઈડમાં કાઢી લીધી છે। આ પેસ્ટની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। આને થોડીવાર માટે ચડવવા દઈશું। આ રીતે ઉકળી જાય પછી એની અંદર આપણે જે બેટર રેડી કરીને રાખ્યું છે તે ધીરે ધીરે કરીને એડ કરી લઈશું।
હવે આની અંદર આપણે બાફેલા વટાણા એડ કરી લઈશું. વટાણાને ગ્રેવી સાથે 4-5 મિનિટ સુધી ઉકાળીશું. હવે તરી બનાવવા માટે મેં અહીંયા એક વઘારિયામાં થોડું તેલ લઈ લીધેલું છે, એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને ઉસણની પેસ્ટ જે સાઈડમાં કાઢીને રાખેલી હતી તે આની અંદર એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે ચડવી લઈશું. આને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે આમાં મરચું મીઠું અને ઉસળનો મસાલો પણ એડ કરી શકો, મેં અહીંયા નથી કર્યો. તો ઉસળ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. વડોદરાનું ફેમસ સેવ ઉસળને આપણે સર્વ કરી લઈશું. હવે આની અંદર ગાંઠિયા એડ કરી લઈશું. તમે આની જગ્યાએ સેવનો પણ ઉપયોગ કરી શકો, પણ ગાંઠિયાનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સારો એવો આવે છે. ધાણા એડ કરી લઈશું. ઉપરથી આ રીતે તરી એડ કરી લઈશું. જો તમારે વધારે તીખું પસંદ હોય તો તમે વધારે તરી પણ એડ કરી શકો. આને તમે પાઉં સાથે ખાઈ શકો. વડોદરાનું ફેમસ સેવ ઉસળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.